ગુજરાત નમસ્કાર ગુજરાતના તમામ સારસ્વતમ શિક્ષક મિત્રો અને મારા વહલા વિદ્યાર્થી મિત્રો આપ સૌને અંજાર સેટ હાઈસ્કૂલ તરફથી ડૉક્ટર અન્નાબેન એસ મોદીના નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના નવા પાઠ્યપુસ્તકના ગુજરાતીના ત્રીજા કાવ્યને સમજીશું અને એના મૂલ્યાંકનને કેવી રીતે કરી શકાય એની યોગ્ય માહિતી મેળવશું ત્રીજું કાવ્ય એટલે આપણા ગંગાસતીનું શીલવંત સાધુને આ કાવ્ય દ્વારા એની થોડીક આપણે વાત કરીએ તો આ કાવ્ય દ્વારા ગંગાસતી આપણને સમાજને એક આદર્શ સંત એક આદર્શ સાધુ કેવા હોય અને કેવી વ્યક્તિને આપણે જીવનના એક આદર્શ તરીકે સ્વીકારવો જોઈએ કે જે તમને જીવનના આધ્યાત્મિક માર્ગે આગળ વધવામાં ભક્તિ માર્ગે આગળ વધવામાં અને પ્રભુ મિલનના રાહે આગળ લઈ જવામાં તમને એ સહાયકારક થાય છે એવા સાધુ સંતની જ્યારે વાત કરવામાં આવે તો એના ઘણા બધા ગુણોની ચર્ચા કરે છે કે આવા ગુણો છે એ તમે એને એક આદર્શ સંત તરીકે સ્વીકારી શકો જેણે જે કહ્યું છે એ પોતાના જીવનમાં ઉતાર્યું છે અને આચરણ સ્વરૂપે એમણે દુનિયાને બતાવ્યું છે તો આવી સુંદર મજાની વાત એમણે આપણા ત્રીજા કાવ્યમાં શીલવંત સાધુને ભજનમાં કરી છે તો સૌ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કાવ્યને જોઈશું એ ભજનને જોઈશું વિદ્યાર્થી મિત્રો આ સુંદર ભજનને સાંભળ્યા બાદ માણ્યા બાદ ઘણી બધી બાબતો તો એના શબ્દો પરથી જ સમજી શકાય એવી સરળ શૈલીમાં રજૂઆત છે ગંગા સતીના શબ્દો એટલા બધા સહજ છે કે નાનામાં નાની વ્યક્તિ સુધી એ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે એનો ભાવ એવી સુંદર સરળ અને સહજ શૈલીમાં એમણે સચોટ અભિવ્યક્તિ કરી છે આ કાવ્ય આપણે જોયું એનું જે એક આખો સમજી સમજૂતીનો જે ભાગ છે એ આપણે ભાગ એકમાં જોયો છે આજે આપણે એના ભાગ બેમાં આ કાવ્યને એના મૂલ્યાંકન સ્વરૂપે તો જોઈશું પણ વિદ્યાર્થી મિત્રો હવે તમે બોર્ડના પરીક્ષાર્થીઓ છો એટલે તમારે સાથે સાથે એ પણ જોવું પડશે કે દરેક કૃતિમાંથી મારે કયા પ્રશ્નો કઈ રીતે તૈયાર કરવા એનું ગુણાંકન શું હોઈ શકે અને ગુણાંકન પ્રમાણે મારે એમાં કઈ રીતે મુદ્દાઓ લખવાના છે એ પણ તમારે સાથે સાથે જોવું પડશે તો સૌ પ્રથમ આપણે એના સાધ્યાની શરૂઆત કરીએ તો શબ્દ સમજૂતી શબ્દ સમજૂતી એ દરેક કૃતિનો બહુ જ મહત્ત્વનો ભાગ છે મારી દ્રષ્ટિએ કારણ કે એ કૃતિ કાવ્ય હોય કે ગદ્ય હોય પાઠ હોય જ્યાં સુધી તમે કોઈ પણ શબ્દોના અર્થને નથી સમજી શકતા ત્યાં સુધી તમે એ કાવ્ય કે પાઠને સાચા અર્થમાં સમજી જ નથી શકતા અને એટલા જ માટે જ્યારે કોઈ કૃતિ તમે સમજતા હો ત્યારે સૌ પ્રથમ તમારે તમારી નોટબુક અને પેન તૈયાર રાખવાની છે આજે પણ તમારી નોટબુક અને પેનને તૈયાર રાખો અને જ્યારે હું તમારી સમક્ષ શબ્દ મૂકું ત્યારે તમને જેવો આવડે એવો એનો અર્થ મૂકવાનો છે અને પછી હું તમને જવાબ પણ આપીશ અને એ જવાબ તમારે જ તપાસવાનો પણ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમની શબ્દ સમજૂતી જોઈએ તો શબ્દ સમજૂતીમાં સૌથી પહેલો શબ્દ જોઈએ તો એ છે સિલવંત હવે આ શીલવંત એ જ આપણા કાવ્યનું શીર્ષક છે અને એટલા જ માટે એનો સાચો અને યથાર્થ અર્થ એ તમારા સુધી હોવો જ જોઈએ અને તો જ તમે કાવ્યના શીર્ષકને સમજાવો અથવા તો એના શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો એનો જવાબ તમે યોગ્ય સ્વરૂપે આપી શકો અને એટલા જ માટે આ શીલવંત શબ્દ મહત્વનો છે તો મને લાગે છે કે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખ્યો હશે હવે તમારે તપાસવાનો છે કે શીલવંત એટલે શું તો શીલવાળું સદાચારી કે ચારિત્રવાન એવો એનો અર્થ હોઈ શકે બીજો શબ્દ જોઈએ તો એ છે ઉર ઉર એટલે શું તો જવાબ તો તમારે લખવાનો જ છે અને હવે આપણે એને જોઈશું ઉર એટલે હૈયું જેને આપણે કહી શકીએ હૃદય બીજો શબ્દ એવો આપણે લઈશું એ છે મિથ્યા ઘણીવાર એવા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ મિથ્યાભિમાન તમે નવમામાં નાટક શીખી ગયા છો તો આ મિથ્યા શબ્દનો અર્થ તમને ખ્યાલ જ હશે જવાબ લખી જ નાખો અને હવે આપણે જોવાનું છે કે મિથ્યા એટલે શું ફોગટ અથવા તો વ્યર્થ એ જ રીતે બીજો શબ્દ જોઈશું પ્રહર પ્રહર એટલે શું મને લાગે છે કે તમે લોકોએ જવાબ લખી જ નાખ્યો હશે તો પ્રહર એટલે ત્રણ કલાક અને એટલા જ માટે તમે જુઓ કે જે હમણાં આપણે ભજન સાંભળ્યું એમાં એમણે આઠ પ્રહરની વાત કરી છે એટલે કે આઠ તેરી ચોવીસ કલાક આપણા દિવસના એટલે એના આઠ પ્રહર એ જ રીતે એનો બીજો શબ્દ અર્થ જો એને સમજવો હોય તો એને એમ પણ કહી શકાય કે સાડા સાત ઘડી એવો પણ એને આપણે અર્થ આપી શકીએ હવે આવા તો આ કાવ્યમાં બીજા ઘણા બધા શબ્દો છે કે જેને તમે સમજી શકો એવા સરળ છે પણ જે શબ્દો એવા લાગ્યા કે જે શબ્દનો અર્થ યોગ્ય રીતે તમારા સુધી પહોંચવો જોઈએ એવા શબ્દોને આપણે આમાં લીધા છે હવે એ જ રીતે શબ્દોની સાથે એની અંદર તળપદા શબ્દો એનું પણ એટલું જ મહત્ત્વ છે વિદ્યાર્થી મિત્રો કારણ કે તળપદા શબ્દો એ આપણા પરીક્ષાના એક ભાગ સ્વરૂપે આપણને પૂછાય છે અને એટલા માટે તળપદા શબ્દો એ કેવી રીતે પૂછાય કેવા શબ્દો હોય એ લોકબોલીના હોય ગ્રામ્ય પરિવેશના હોય અને એનો શિષ્ટ રૂપ શું હોઈ શકે સાહિત્યની ભાષામાં એનો શું અર્થ હોઈ શકે એ પણ સમજવો આપણા માટે એટલો જ જરૂરી છે તો હવે આપણે જોઈશું તળપદા શબ્દો એમાં પણ તમારે એ જ રીતે નોટમાં આવડે એવો અર્થ તમારે લખવાનો જ છે નિર્મળ તો એને શિષ્ટ ભાષામાં શું કહી શકાય તો તમે જવાબ લખી નાખ્યો છે અને હવે તમારે એને તપાસવાનો છે નિર્મળ એટલે કે નિર્મળ આ તળપદા ભાષાનું શિષ્ટ સ્વરૂપ છે એવું જ બીજો શબ્દ જોઈએ તો છે રૂડી તો વિદ્યાર્થી મિત્રો તૈયાર જ રહેવાનું છે જવાબ લખવા માટે એનો શિષ્ટ શબ્દ શું હોઈ શકે તો રૂઢિ એટલે સારી એ જ રીતે બીજો શબ્દ જોઈએ એનો મહારાજ તો એનો શિષ્ટ સ્વરૂપ શું હોઈ શકે તો એ છે મહારાજ એ જ રીતે બીજો શબ્દ જોઈએ તો એ છે પરમારથ ઉચ્ચાર ખાસ ધ્યાનમાં રાખજો અહીં આપણને બધા એક જ જેવા શબ્દો લાગશે નિર્મળ નિર્મળ મહારાજ મહારાજ પણ ઉચ્ચારમાં ફરક છે મહારાજ અને મહારાજ એ જ રીતે પરમાર્થ તો એને શિષ્ટમાં શું લખાય તમે લખી જ નાખ્યું હશે ચાલો જોઈ લઈએ તો એ શબ્દ આવશે પરમાર્થ એ જ રીતે બીજો શબ્દ જોઈએ રેવે તો એનો અર્થ શિષ્ટ રૂપમાં થશે રહે એ જ રીતે બીજો શબ્દ જોઈએ વચનોમાં તો એનો શિષ્ટ અર્થ શું હોઈ શકે બહુવચનમાં લીધેલો છે શબ્દ વચનોમાં બીજો અર્થ એનો એવો પણ હોય કે એક વચન હોય એને તળપદી ભાષામાં પણ બહુવચનમાં લીધો છે કે વચનોમાં બંને રીતે આવી શકે બીજો શબ્દ છે વ્યવહાર આ વ્યવહારને આપણે શિષ્ટ ભાષામાં કઈ રીતે લખી શકીએ તો એ છે વ્યવહાર એ જ રીતે બીજો શબ્દ જોઈએ તો એ છે પોર પોર એટલે હમણાં જ આપણે એની વાત કરી હતી અને એ છે પ્રહર એ જ રીતે તળપદો અન્ય શબ્દ જોઈએ તો એ છે સંગતું અને એનો શિષ્ટ અર્થ છે સંગત જેને આપણે કહી શકીએ સોબત તો આટલા તળપદા શબ્દો પણ આની અંદર આવે છે જે જ્યારે પણ આપણે કાવ્યને શીખીએ ત્યારે આપણે આ પણ સાથે સાથે શીખતા જવાનું છે હવે આપણે જોઈશું એમાં રહેલા વિરુદ્ધાર્થી શબ્દો હંમેશા યાદ રાખવાનું છે કે ક્યારે કોઈ શબ્દ વિરુદ્ધ નથી હોતો પણ એનો અર્થ જે છે એ આપણને એનો વિરુદ્ધ હોય છે શબ્દ ક્યારેય શબ્દનો વિરોધાર્થી નથી હોતો તો એવા શબ્દો કે જેના અર્થની દ્રષ્ટિએ એ વિરુદ્ધ છે એવા આપણે શબ્દો જોઈએ તો એ વિરુદ્ધાર્થી શબ્દો છે નિર્મળ તમારે તો લખવાનું જ છે વિરુદ્ધાર્થી શબ્દ શું હોઈ શકે એનો હવે એનો જવાબ જોઈએ તો એનો જવાબ છે મલિન એ જ રીતે બીજો શબ્દ જોઈએ એ છે શત્રુ તો એનો વિરુદ્ધ અર્થવાળો શબ્દ શું હોઈ શકે તો એ છે મિત્ર દોસ્ત એ જ રીતે બીજો શબ્દ જોઈએ વ્યવહાર અને એનો વિરુદ્ધ અર્થવાળો શબ્દ છે તમે લખી લીધું તો હવે હું તમને એનો જવાબ બતાવું છું એ છે દુર્વ્યવહાર સારો વ્યવહાર ખરાબ વ્યવહાર તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આપણે સમાનાર્થી લેવાના છે તડપદા લેવાના છે વિરોધાર્થી શબ્દો લેવાના છે એ જ રીતે હવે આપણે લેવાના છે રૂઢિપ્રયોગ રૂઢ થઈ ગયેલા આપણા સમાજ જીવનમાં રૂઢ થઈ ગયેલી બાબતો તો એ પણ આપણે જે જે કાવ્યમાં આવતા હોય એની સાથે જ લખતા જઈએ સમજતા જઈએ તો પરીક્ષા સમયે અલગથી એને વાંચવાના કે ગોખવાની જરૂર નથી પડતી એટલા માટે કે તમે કાવ્યની સાથે એના સંદર્ભની સાથે એની વાતની સાથે તમે એને સમજ્યા છો કે આ રૂઢિપ્રયોગનો અહીંયા શા માટે ઉપયોગ થયો કઈ રીતે કયા અર્થમાં કવિ કે કવિયત્રી આપણને કહેવા માંગે છે એ પણ આપણે સમજ્યા છીએ અને એટલા જ માટે એનો જે ખ્યાલ છે એ એકદમ આપણા મનમાં સ્પષ્ટ છે તો એ રૂઢિપ્રયોગને પણ આપણે સાથે સાથે લખતા જઈશું તો જોઈશું રૂઢિપ્રયોગો સૌથી પહેલો રૂઢિપ્રયોગ છે નામ ને રૂપ મિથ્યા કરવું સરસ મજાની ગંગા સતીએ વાત કરી કે આ બધું તો કેવું છે ક્ષણિક છે એટલે એને મિથ્યા કરવાની વાત છે તો કે નામ અને રૂપને મિથ્યા કરવું તો એનો અર્થ શું હોઈ શકે તો સૌથી પહેલા તમારે તો લખવાનું જ છે અને પછી તમારે તપાસવાનું છે એનો અર્થ છે નિર્મોહી થઈને જીવવું કોઈપણ પ્રકારના મોહ વિનાના થઈને જીવવું બીજો રૂઢિપ્રયોગ જોઈએ તુરિયાનું તાર જાગી ઉઠવો હવે અહીંયા તુરિયાનો તાર બહુ ઊંચો ભાવ છે અને એને આપણે સમજવાનો છે એનો અર્થ છે સમજણ શક્તિનો ઉદય થવો એનો બીજો એવો પણ અર્થ છે કે જે ચોથી અવસ્થા છે આપણી બ્રહ્મ અવસ્થા જેને ધ્યાન અવસ્થા પણ કહી શકાય એની પણ અહીંયા વાત કરવામાં આવી છે એ જ રીતે આપણે બીજું રૂઢિપ્રયોગ જોઈએ તો એ છે આઠે પહોર આનંદ તમારે એનો જવાબ લખી નાખવાનો છે અને હવે આપણે એનો જવાબ જોઈશું હંમેશા પ્રસન્ન રહેવું આઠે પહોર એટલે આપણા ચોવીસ કલાક હંમેશા આપણે આનંદમાં રહેવું પ્રસન્ન રહેવું તો આ રીતે આપણે એના રૂઢિપ્રયોગોને જોયા કયા અર્થમાં આપણને એ વાત કરવામાં આવી છે યથાર્થ સ્વરૂપે એને સમજ્યા એ જ રીતે હવે આપણા જે એક પરીક્ષાલક્ષી વ્યાકરણનો એક ભાગ છે એમાં આપણે શીખવાનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ એક શબ્દ સમૂહ આપેલો હોય તો એના માટેનો એક શબ્દ કેવો હોઈ શકે તો એ પણ આપણે સાથે સાથે લખશું જોઈએ આપણે શબ્દ સમૂહ પહેલો શબ્દ સમૂહ છે પારકાના હિત માટે કાર્ય કરવું જવાબ તમારે લખવાનો છે પારકાના હિત માટે કાર્ય કરવું તો એને કહી શકીએ એક શબ્દમાં પરમાર્થ બીજાના માટે કાર્ય કરવું બીજો શબ્દ લઈએ મલિન નથી તેવું એક શબ્દ સમૂહ છે અને એના માટેનો એક શબ્દ કયો હોઈ શકે જવાબ તમે લખી જ નાખ્યો હશે ચાલો તપાસી લઈએ તો મલિન નથી તેવું એટલે નિર્મળ તો જે કાવ્ય કે જે કૃતિમાં જેટલા આવા શબ્દ સમૂહ આવતા હોય એને આપણે લખવાના અને એને એના એ જ સંદર્ભમાં યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો હવે આપણે આ કાવ્યના સ્વાધ્યાય તરફ જઈએ તો એ બહુ જ મહત્વનો હોય છે એટલા માટે કે એ આપણી આખા સમજણની ફલશ્રુતિને બતાવે છે તમે આ કૃતિને કેટલું સમજ્યા છો ખરેખર યથા યોગ્ય રીતે એના એ જ અર્થમાં સમજ્યા છો તો આ સ્વાધ્યાય એ એનો એક ફલશ્રુતિનો ભાગ છે અને એમાં કેવા પ્રશ્નો આવી શકે તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણી જે પરીક્ષા પદ્ધતિનું પેપર છે આપણું એમાં પાર્ટ એ અને પાર્ટ બી અને પાર્ટ એમાં જે એમસીક્યુના પ્રશ્નો આવે વૈકલ્પિક પ્રશ્નો આવે એમાં વિકલ્પવાળા પ્રશ્નો એક એક ગુણવાળા એ કેવા હોઈ શકે તો અહીંયા આપણે એના બે પ્રશ્નો દ્વારા એ ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો એ પ્રશ્નો આવા હોઈ શકે જોઈએ કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન છે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા આ પંક્તિનો ભાવ અને પછી આપણી પાસે છે પ્રશ્નાર્થ તો આ પંક્તિનો ભાવ કયા વિકલ્પમાં છે હવે જોઈશું એના વિકલ્પો એ બધા દુશ્મનો હોવાનો ભાવ બી બધા મિત્રો હોવાનો ભાવ સી જીવનથી નિર્લેપ બનવાનો ભાવ અને ડી શત્રુને મિત્ર બનાવવાનો ભાવ કાવ્યને આપણે સમજ્યા છીએ એના ભાવને આપણે સમજ્યા છીએ તો આ પંક્તિના ભાવને પણ આપણે સમજ્યા છીએ જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા તો એનો જવાબ શું હોઈ શકે તમારે પહેલાં નોટમાં લખી નાખવાનો છે એની જે વિકલ્પ સાચો છે એની સામે તમે સાચાની નિશાની કરી દો હવે આપણે જોઈશું કે જવાબ શું છે તો એનો જવાબ છે સી જીવનથી નિર્લેપ બનવાનો ભાવ કે જેમાં કોઈ શત્રુ પણ ન હોય અને કોઈ મિત્ર પણ ન હોય એવો ભાવ એ જ રીતે વિકલ્પમાં આપણે બીજો પ્રશ્ન જોઈએ તો એ બીજો પ્રશ્ન છે શીલવંત સાધુનો શબ્દાર્થ આપણે જ્યારે શબ્દ સમજૂતીની શરૂઆત કરી ત્યારે જ મેં કહ્યું હતું કે કાવ્યનું શીર્ષક જ છે શીલવંત સાધુ અને એટલા જ માટે એનો અર્થ આપણને યોગ્ય રીતે ખબર હોવી જ જોઈએ અને એટલા માટે શીલવંત સાધુનો શબ્દાર્થ એના જે વિકલ્પો છે એ એ ચારિત્ર્યવાન બી શરમાળ સી નાશવંત અને ડી લજ્જાશીલ તમારે એના અર્થની સામે સાચાની નિશાની કરવાની છે હવે આપણે જોવાનું છે કે સિલ્વંત સાધુનો સાચો અર્થ શું હોઈ શકે તો એનો સાચો શબ્દાર્થ છે એ ચારિત્રવાન તો આવા કાવ્યમાંથી ઘણા બધા વિકલ્પો વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ બનાવી શકો લખી શકો અને તો જ તમારી મૌલિકતા અને શબ્દસૃષ્ટિમાં તમે વધારો કરી શકશો એટલે એમાંથી તમે આવા બીજા પણ ત્રણ ચાર વૈકલ્પિક પ્રશ્નો બનાવો અને એના વિકલ્પોને જોઈ લો એવો જ બીજા પ્રશ્ન આપણે પૂછાય છે એ છે એક એક વાક્યમાં જવાબ આપો અથવા એક કે બે વાક્યમાં જવાબ આપો એવા પણ હોઈ શકે તો એક એક વાક્યના જો જવાબ હોય તો એમાં આપણે માત્ર એના અર્થને પકડવાનો છે એના ભાવને પકડવાનો છે કારણ કે એક વાક્યમાં આપણે એને જવાબ આપવાનો છે એક ગુણનો હોય અને એક જ વાક્યમાં એનો જવાબ આવવો જોઈએ એવો પ્રશ્ન છે કે ભજનની અંતિમ પંક્તિઓમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે તો ભજનની અંતિમ પંક્તિઓમાં તો આપણે એની અંતિમ પં પંક્તિઓની જ વાત કરશું અને એમાં કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે તો એની અંતિમ પંક્તિ આપણે જોઈએ તો એ કહે છે કે સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવપાર રે ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ જેને વચનોમાં વિશ્વાસ તો ભજનની અંતિમ પંક્તિ ગંગા સતી કોને ઉદ્દેશીની વાત કરી રહ્યા છે તો એ આપણા જે આદર્શ સંત છે એને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે એની વાત છે એ જ રીતે એવો બીજો પ્રશ્ન છે કે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ તો આપણા કાવ્યના ત્રીજી જ પંક્તિમાં એમણે વાત કરી છે કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ તો એક જ શબ્દમાં એનો અર્થ આવી જાય છે કે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ હંમેશા સદાય નિર્મળ હોય તેવી હોય છે એટલે એમાં જ્યારે એક વાક્યનો જવાબ હોય ત્યારે આપણે એને એક જ શબ્દમાં આવતો હોય તો એક જ શબ્દમાં એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે બીજા આપણને પ્રશ્નોના એવા પ્રકાર હોય કે જેની અંદર બે કે ત્રણ વાક્યોમાં જવાબ આપવાનો હોય તો એવો પ્રશ્ન આપણી સમક્ષ છે પહેલો કે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો એમાં કેવી વ્યક્તિ તો હવે આ વ્યક્તિ વિશે આપણે અહીંયા એનો જવાબ આપવાનો છે અને એ પણ બે ત્રણ વાક્યમાં અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પરીક્ષામાં બે ગુણનો પૂછાય છે તો આપણે એ પ્રમાણે ગુણને પણ ધ્યાનમાં રાખીને જવાબના મુદ્દાઓ લખીશું તમારે પણ અત્યારે નોટમાં આ પ્રશ્ન અને એના મુદ્દાઓ લખવાના છે તો હવે આપણે લખશું એના મુદ્દાઓ કઈ રીતના હોઈ શકે તો એમાં છે કે સિલવંત સાધુને કાવ્યમાં સૌથી પહેલાં આપણે એ લખશું કે કયા કયા વ્યક્તિના ગુણો એમણે આપણને બતાવ્યા છે તો સૌથી પહેલાં કે જેનું ચિત્ત શુદ્ધ હોય એટલે કે જેના ચિત્તમાં કોઈ મલિનતા નથી એ જો એ વાત કરવાની છે બીજો મુદ્દો છે કે મનમાં શત્રુતા ન હોય કોઈના પણ પ્રત્યે રાગ કે દ્વેષ ન હોય એની વાત છે ત્રીજો મુદ્દો એનો છે કે શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદ જ ન હોય એના માટે બધા જ સમાન હોય બીજો મુદ્દો છે કે પ્રભુમાં જ જેનું મન હોય આઠે પ્રહર દિવસ રાત જેનું પ્રભુમય જીવન હોય મન કર્મ અને વચન એક જ હોય મનની વાત અને એના કર્મમાં એણે કરેલી વાત અને એની વાણીમાં એની કરેલી વાત બધી એક જ હોય એટલે કે એના કરણી અને કહેણીમાં કોઈ પણ જાતનો ફર્ક ન હોય એવું આચરણવાળું જીવન અને એટલા જ માટે એના આઠે પ્રહર આનંદમાં હોય તો ગંગા સતીએ પાનબાઈને આટલા આટલા જેનામાં ગુણો હોય એવી વ્યક્તિની સંગત કરવાની વાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આટલા મુદ્દાઓ યાદ રાખવાના અને એ મુદ્દાઓને પછી તમારે તમારી મૌલિક રીતે વિસ્તૃત કરવાના હોય અને એ બે ગુણમાં છે તો બે ગુણની રીતે જ આપણે બહુ એને લાંબો પણ જવાબ લખશું નહીં કે બહુ ટૂંકો જવાબ પણ લખશું નહીં એ જ રીતે આપણે બે ત્રણ વાક્યમાં બીજો પ્રશ્ન જોઈએ તો એ પ્રશ્ન છે કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે નમવાની વાત છે પણ વારંવાર નમવાની વાત શા માટે છે તો એના પણ મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે વારંવાર નમન એ વધુ યોગ્યતા દર્શાવે છે તમને વધારે યોગ્ય બનાવે છે હંમેશા આપણે કહીએ છીએ કે પારસમણી એવી વસ્તુ છે કે જેને લોખંડ પણ સ્પર્શ કરે તો એ પણ સુવર્ણ બની જાય તો એવા જ વ્યક્તિને વારંવાર નમન કરવાથી આપણે એવા વ્યક્તિની યોગ્યતા કેળવવાની છે અને એટલા જ માટે કવિયત્રી વારંવાર નમન કરવાની વાત કરે છે એટલા માટે કે એનામાં જ્ઞાન માર્ગ અને યોગ્ય માર્ગમાં ધ્યાન છે એ દિશામાં આપણે આગળ વધવું છે તો વારંવાર એની પાસે જવાનું છે એને નમન કરવાનું છે આદર્શ સંતના જે ગુણો છે એને આપણે ઉતારવાના છે મન કર્મ વચનથી એક રહેલા એવા વ્યક્તિની નિકટ રહેવાનું છે અને એટલા જ માટે આટે પ્રહર આનંદમાં રહેવા આપણે પણ એની સાથે યોગ્ય બનવાનું છે અને એટલે જ એવા વ્યક્તિને આપણે નમવાનું તો છે પણ વારંવાર નમન કરવાનું અહીંયા ગંગા સતી કહે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા જે પ્રશ્ન આપણને પૂછાય છે એ છે મોટો વિસ્તૃત પ્રશ્ન એ હોય છે સાતથી આઠ લીટીમાં એનો જવાબ આપવાનો હોય અને એવા પ્રશ્ન એટલે મોટા ભાગે કાવ્યની તમામ બાબતો એમાં આવી જતી હોય તો એ ખાસ એના ભાવને સમજવાનો તમારે કે આ પ્રશ્ન પૂછ્યો છે તો એ પ્રશ્નની અંદર આપણને કઈ બાબત ઉપર આપણે ભાર મૂકવાનો છે અહીંયા છે શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો તો ગંગા સતીએ જે એના ગુણોની વાત કરી છે સદગુણોની વાત કરી છે કે એક સજ્જન એક સાધુ એક સંત અને એ પણ એક આદર્શ સંત જેને આપણા જીવનના ગુરુ તરીકે આપણે એને સ્થાન આપી શકીએ એવા એ સંતમાં કયા સદ્ગુણોના લીધે આપણે એને શિલવંત સાધુ કહીએ તો એના પણ આપણે મુદ્દાઓ જોઈશું અને વિદ્યાર્થી મિત્રો તમારે પણ એને લખવાના છે તો જોઈએ મુદ્દાઓ તો કાવ્ય સૌથી પહેલાં જ્યારે તમે મુદ્દા લખો ત્યારે આ કાવ્ય વિશે તમે શું જાણો છો એ દર્શાવવા માટે તમારે એના વિશે પણ થોડું લખો એ વધુ યોગ્ય ગણાશે સમય હોય તો જરૂર લખો જો તમારી પાસે સમયનો કદાચ અભાવ હોય તો તમે સીધા જવાબ પણ લખી શકો પણ એ કાવ્યને લખતી આટલી બાબતો લખો તો એ વધુ સારી અને યોગ્ય બાબત ગણી શકાય અહીંયા જ્યારે આપણે વિસ્તૃત જવાબની વાત કરીએ છીએ અને બોર્ડમાં એ પ્રશ્ન ત્રણ ગુણનો પૂછાય છે તો એમાં આપણે સૌથી પહેલાં લખીએ કે આ કાવ્ય તો આ કાવ્ય કયું છે તો એ કાવ્ય છે શીલવંત સાધુને પછી લખશું કે એનો સાહિત્ય પ્રકાર તો એ છે ભજન એ પછી લખશું કે એના કવિયત્રી કોણ છે તો ગંગાસતી એ જ રીતે જો આપણને ખબર છે કે સેમાંથી લેવામાં આવ્યું છે તો એ પણ આપણે એની અંદર મેન્શન કરશું કે ઉત્તૃષ્ટ સેમાંથી લેવામાં આવ્યું છે આટલી બાબતોને લખીને પછી એના મુદ્દાઓ જોઈશું તો શીલવંત સાધુ તમે કોને કહેશો તો કહે છે કે શીલવંત સાધુ એટલે જેનામાં નીચે મુજબના ગુણો હોય એને આપણે શીલવંત સાધુ કહી શકીએ સૌથી પહેલાં એવી વ્યક્તિ એવા સંત કે જેનું ચિત્ત શુદ્ધ હોય જેના ચિત્તમાં કોઈ મલેનતા ન હોય કોઈ પણ જાતના ભેદભાવ રહિત ચિત્ત હોય એને આપણે શુદ્ધ ચિત્ત કહી શકીએ બીજી વાત છે મનમાં શત્રુતા ન હોવી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એનામાં દ્વેષ ન હોવો શત્રુતાનો ભાવ એનામાં આવિર્ભાવ જ ન થાય એની વાત અહીંયા કરવામાં આવી છે ત્રીજી બાબત એવી છે કે મિત્ર કે શત્રુ વચ્ચે કોઈ ભેદ ન હોય એના માટે દરેક વ્યક્તિ સમાન હોય એ મિત્ર હોય કે શત્રુ હોય એ એ સામેવાળી વ્યક્તિના મનમાં રહેલો ભાવ છે પણ આ સંતના મનમાં એવો કોઈ પણ મિત્ર કે શત્રુનો ભાવ એના પરત્વે હોતો નથી બીજા એના સદગુણો જોઈએ તો એનું જે જીવન છે એ પ્રભુમય જીવન છે દરેક ક્ષણોને એણે પ્રભુને અર્પિત કરેલી છે દ્ર દરેક ક્ષણોમાં એ પ્રભુની સાથે જીવ્યો છે અને પળે પળને એણે ભક્તિમય બનાવી છે એવું જેનું જીવન હોય એ જ રીતે સૌથી મહત્વનો મુદ્દો છે કે જેનું મન કર્મ અને વચન એક જ હોય આ કાવ્યમાં વારંવાર આ બાબતનો ખાસ ઉલ્લેખ છે કે મન કર્મ વચનથી વ્યક્તિ એક હોવો જોઈએ કહેવું અને કરવું એ એક જ હોવું જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણી બધી બાબતો એ જ્ઞાનની હોય ભક્તિની હોય આધ્યાત્મિક આધ્યાત્મિકતાની હોય એ બધી બાબતો કહેવી બહુ સહેલી હોય છે પણ જ્યારે વ્યક્તિને પોતાના જીવનમાં ઉતારવાની બાબત આવે ત્યારે એ બહુ જ કઠિન પળ હોય છે અને એટલા જ માટે એને જ આપણે આદર્શ આદર્શ સંત કહીએ છીએ કે જે મન કર્મ અને વચનથી એક જ હોય છે જે એ જગતને સંદેશો આપે છે સમાજને એ જીવન જીવવા માટેનું એ ઉપદેશ આપે છે એ જ ઉપદેશ એના જીવનમાં એણે આચરણમાં મૂકેલો હોય છે અને આવું જ જીવન એ આદર્શ જીવન કહી શકાય શ્રેષ્ઠ જીવન કહી શકાય અને એટલા જ માટે એને આપણે આપણા જીવનના આદર્શ સંત કહી શકીએ એ રીતે જોઈએ તો એની અંદર આટલા ગુણો હોય ત્યારે જ એનો આખો દિવસ જે છે જેને આપણે ચોવીસ કલાક આઠ પ્રહર કહીએ છીએ એ આઠે પ્રહર એના આનંદમય હોય કારણ કે એની સાંસારિક જીવનની પળોને બાદ કરતા તમામ પળોને એણે જીવનને ભક્તિમય બનાવી છે એણે સાધુ સંતોના સતસંગમાં વિતાવી છે એણે એ સમયને સતસંગમાં જોડી છે સતસંગ સત્કાર્યો કરવાનો સંગ સજ્જનોનો સંગ એવા સાધુઓનો સંગ જે જીવનને સતમાર્ગે લઈ જાય છે એવી વાત અને એટલા જ માટે એવો સાધુ કેવો હોય તો એ ચારિત્ર્યવાન હોય શીલવાન હોય એવી વાત અહીંયા કરી છે એનામાં આ ગુણ હોય છે ચારિત્રતાના અને એનું જીવન કેવું હોય છે તો બહુ જ ઝાગ જમાગવાળું બહુ જ મોટા ઠાઠ માઠવાળું કે બહુ જ બાહ્ય દેખાવવાળું એનું જીવન હોતું નથી એનું જીવન ખૂબ જ સરળ અને સહજ હોય છે બહુ થોડામાં જીવનારું બહુ થોડામાં નવનારું એના જીવન માટે એને ખૂબ જ ઓછી વસ્તુઓનો એના જીવન નિર્વાહ માટે એને જરૂર પડતી હોય એવું સહજ જીવન જીવનાર એ વ્યક્તિ હોય આમ આપણે જોઈએ કે આટલા જેનામાં લક્ષણો હોય સદગુણો હોય એ જ વ્યક્તિને અહીંયા ગંગા સતીએ કહ્યું છે કે એ જ તારા જીવનનો ગુરુ હોઈ શકે એ જ તારા જીવનનો સાચો જ્ઞાન માર્ગ સુધી ભક્તિમાર્ગ સુધી લઈ જનારો એ જ તારો સાચો ગુરુ હોઈ શકે એ વાત અહીંયા આપણને કરી છે કે શીલવંત સાધુ આપણે એને કહીએ તો આ ત્રણ ગુણમાં પૂછાતો પ્રશ્ન હોઈ શકે હવે આ જ પ્રશ્નને કદાચ એ રીતે પણ પૂછી શકાય કે શીલવંત સાધુ અહીંયા આપણને એમ પૂછ્યું છે કે તમે કોને કહેશો એ કાવ્યના આધારે જણાવો પણ એ રીતે પણ પૂછી શકાય કે આ કાવ્યના શીર્ષકને સ્પષ્ટ કરો અથવા તો એવું પણ પૂછે કે તમારા દ્રષ્ટિએ આ કાવ્યને જે શીર્ષક આપ્યું છે શીલવંત સાધુને શું એ યોગ્ય છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ગમે તે રીતે પૂછાય પણ તમારે એના અર્થને સમજવાનો છે કે કયા અર્થમાં આપણને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો એના યથાર્થ સ્વરૂપની વાત કરી હોય તો પણ આપણે આ જ વાત કરીશું કે શું આ શીર્ષક તમને યથાર્થ લાગે છે તો હા અને હા તો શા માટે તો પાછી એ જ વાત આવશે કે આટલા આટલા ગુણો જે ગંગા સતી આપણને આપ્યા છે એ ગુણો જેનામાં છે એવા વ્યક્તિની અહીંયા વાત કરી છે અને એટલા જ માટે એ વ્યક્તિ શીલવંત હોય ચારિત્ર્યવાન હોય અને એટલા માટે આ કાવ્યને આપેલું શીર્ષક એ યોગ્ય છે એવી રીતે આપણે એનો જવાબ લખશું જવાબ એ જ હશે પણ એનો જવાબ આપવાનો પ્રકાર તમારો છે એ થોડોક બદલાશે નીચે જ્યારે તમે જવાબ પૂર્ણ કરો ત્યારે તમારે લખવાનું રહેશે કે આ રીતે ઉપયુક્ત ગુણો જેનામાં હોય એવા સાધુની સંતની આમાં વાત કરી છે માટે હું એવું કહી શકું કે આ કાવ્યને આપેલું આ ભજનને આપેલું આ યોગ્ય યથા યોગ્ય છે શીર્ષક યોગ્ય છે હવે આપણે વિદ્યાર્થી પ્રવૃત્તિની વાત કરીએ તો દરેક કૃતિમાં એવી ઘણી બધી બાબતો હોય કે જેને વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ પ્રકારે પ્રવૃત્તિમાં લઈ શકો એ કોઈ પણ સ્વરૂપ હોઈ શકે તમે એના મોડેલ ચાર્ટ્સ તૈયાર કરી શકો પ્રોજેક્ટ સ્વરૂપે આપી શકો અથવા તો તમે એને પ્રાર્થના સભામાં કે તમારા વર્ગખંડમાં પણ તમે રજૂ કરી શકો અહીંયા પણ ગંગા સતીએ આપણને સરસ મજાના જે સાધુના સંતના શીલવાન મનુષ્યના ગુણો છે તો એને સરસ એક ચાર્ટ સ્વરૂપે પ્રોજેક્ટ સ્વરૂપે લખી તમે વર્ગખંડમાં મૂકી શકો એને જ તમે ચાર્ટ સ્વરૂપે લખી અને નોટિસ બોર્ડમાં તમારી પણ મૂકી શકો તો એવા ઘણા બધા ભાગ પાડીને દાખલા તરીકે તમારા વર્ગખંડની જે કંઈ સંખ્યા હોય એને તમે બે ભાગમાં ત્રણ ભાગમાં કે પાંચ ભાગમાં વહેંચીને જૂથ રૂપે પણ ચાર્ટ્સ તૈયાર કરી શકો એમાં તમે એવા પણ આપી શકો કે આ જ્યાં અહીંયા આ સંતની વાત છે તો એવા અલગ અલગ સંતો વિશે પણ તમે લખી શકો કે તમે મીરાબાઈ વિશે લખો તમે નરસિંહ મહેતા વિશે લખો તમે સંત તુકારામ વિશે લખો તમે સંત એકલદાસ વિશે લખો હં એવી રીતે અલગ અલગ સાધુ સંતોના જીવનને તમે મઠારી શકો એવું પણ તમે એક પ્રોજેક્ટ વર્ક કરી શકો અને એમના જીવનમાં એમણે આપેલા ઉપદેશો એમણે આપેલા આવા ભજનો પદો એને પણ એમાં મૂકી શકો આવી પ્રવૃત્તિ તમે કરી શકો એ જ રીતે એક બીજી પ્રવૃત્તિ એવી પણ થાય કે જ્યારે આપણે પ્રવાસ કરવાનો હોય ત્યારે આપણે સૌરાષ્ટ્રનો પ્રવાસ આયોજનમાં લઈએ અને ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં આવેલા આપણે ગંગા સતીના આશ્રમમાં એમણે જે સ્થળે પલાઠીવાળી અને સમાધિમાં ધ્યાનમગ્ન થઈ ગયા એ જગ્યાની આપણે મુલાકાત લઈ શકીએ તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે આમાં કરી શકીએ પણ એ સાથે જ જેમ મેં વાત કરી કે આવા જ બીજા પણ એમના પદો કે ભજનો હોઈ શકે કે જેને પણ તમે ચાર્ટ સ્વરૂપે કે પ્રોજેક્ટ સ્વરૂપે લખી શકો કે આ પદમાં એમણે આવી વાત કરી છે આ પદમાં આવી વાત કરી છે તો એ જ રીતે એમનું ગંગા સત્યનું એક બુ બહુ જ પ્રખ્યાત અને લોકોના હૈયે વસી ગયેલું એવું સરસ મજાનું એક બીજું પણ આપણે એનું ભજન જોઈએ શ્વાસની ગતિ એક દિવસની 21600 ની છે એ શ્વાસો શ્વાસ હારે ભક્તિને ગુથવાનો મહિમા મે તને કયો હતો આજ તારે મુખે થી એ ગુપ્ત રસના અટપટા ખેલની વાણી સાંભળવાની મને છેલ્લી ઈચ્છા છે દીકરી જીવી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સરસ મજાનું એમનું આ ભજન તો છે જ પણ એની સાથે પણ એમણે એવા કેટલા બધા ભજનો આપણને આપ્યા છે કે જે લોક લાડીલા અને દરેકના હૈયે હૈયે આજે પણ એટલા જ પ્રખ્યાત છે અને એટલા જ વાલુડા એમના ભજનો છે કે જે સાદી અને સરળ ભાષામાં એટલા ઊંચા સંદેશો આપણા સુધી એમણે પહોંચાડ્યા છે હવે આજ કાવ્યની વાત કરીએ તો એમાં ભાષાની અભિવ્યક્તિ દરેક કૃતિમાં દરેક કવિ પોતાની એક વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિ પણ રજૂ કરી હોય અને એ જ રીતે આ કાવ્યમાં પણ આપણે જોઈએ તો એની જે ભાષાની અભિવ્યક્તિ છે એ કયા પ્રકારની છે એ આપણે જોઈશું આપણા ભક્તિ સાહિત્યમાં રચાયેલા પદ ભજનો ગાવા માટે રચાયેલા હતા એટલા જ માટે એના ગેય પ્રકાર છે એ જ રીતે નિશ્ચિત રાગને કારણે તે આપણને શ્રવણ મધુર તો લાગે જ છે સાંભળવા ગમે છે અને ગાવા પણ ગમે છે કારણ કે લગભગના દરેક જ ભજનો કે પદો જે છે એ ગે પ્રકારના છે પણ એ માધુર્યમાં કોઈને કોઈ શબ્દોનો વિશેષ ફાળો હોય છે ક્યારેક આપણે કોઈ ભજન જોઈએ તો છેલ્લે રે રે લોલ આવતા હોય આ બધા કંઈક કંઈક વિશેષ આપણને એનો અર્થ અને કંઈક વિશેષ લય બતાવતા હોય છે અહીં એકાંતરે પંક્તિને અંતે રે વપરાયો છે અને એટલા જ માટે એનો જે અવાજ માધુર્ય છે એનો નાદ માધુર્ય છે એનો ફાળો પણ આમાં કાંઈ નાનો સૂનો નથી એ પણ એક નોંધવા જેવી બાબત છે એ જ રીતે એક બીજી એની વિશિષ્ટતા જોઈએ તો લોકઢાળમાં રચાયેલા આ ભજનમાં દિનરાત કે સતત એવા શબ્દોને બદલે આઠે પહોર એવા શબ્દો વપરાયા છે અને પ્રહર એટલે કે પ્રહર બરાબર એટલે ત્રણ કલાક ચાર પ્રહર દિવસના અને ચાર રાત્રિના ગણાય આમ ચોવીસ કલાક થાય તો અહીં પણ એમણે એક વિશિષ્ટ શબ્દ પ્રયોજ્યો છે એ જ રીતે જોઈએ તો સરળ અને સહજ રીતે ગંગા સતીએ શીલવંત સાધુના લક્ષણો વર્ણવ્યા છે સાધુઓ તો ઘણા પણ હોય છે પણ સાધુ શબ્દ આગળ એમણે મૂકાયેલું જે શીલવંત શબ્દ છે એ વિશેષણ છે કે સાધુ અને કહેવાતા સાધુ વચ્ચેનો તફાવત બતાવી દે છે એક સંત કે સાધુ અને એક શીલવંત સાધુ આ એ વિશેષણ જે છે એ સાધુને અન્ય સાધુથી અલગ કરે છે એ પણ આપણે જોયું હશે અહીં વચન અને સંગતના બહુવચનના રૂપો પણ આપણે જોયા વચનું અને સંગતું જે પ્રાદેશિક ખાસિયત બતાવે છે વચન માટે આપણે મોટા ભાગે ઓ વાપરીએ છીએ છોકરા છોકરા ઓ પણ અહીંયા તો આપણે જોઈએ છીએ કે વચન અને સંગતમાં એમણે બહુવચન બતાવવા માટે ઊનો ઉપયોગ કર્યો છે વચન ઉં સંગતું આ રીતે ઉ પ્રત્યયનો ઉપયોગ પણ એમણે સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયતને અહીંયા આગળ નિર્દેશ કર્યો છે હવે આમાં મુખ્ય ભૂમિકા આપણે જોઈએ તો દરેક કૃતિમાં શિક્ષકની હોય અને એ જ રીતે શિક્ષકની ભૂમિકામાં એ શું કરી શકે તો ચારિત્ર્યવાન હોય એને જ સાધુ કહેવાય વેશ ધારણ કરનારા બધા જ શીલવંત સાધુ ન પણ હોઈ શકે સાચા સાધુની ઓળખ કેવી રીતે થઈ શકે તો એ માટેના લક્ષણો પણ ગંગા સતી આપણને કૃતિમાં રજૂ કર્યા છે તો એની વિસ્તૃત માહિતી પણ આપણે વિદ્યાર્થી સુધી પહોંચાડવાની છે પ્રસ્તુત કાવ્યમાં જેને જાગી ગયો તુરિયાનો તાર રે એવો ઉલ્લેખ આવે છે તુરિયા એટલે તુરી વાદ્ય દ્વારા ઈશ્વર સાથે તંતુને જોડવો કે તંબુર દ્વારા પ્રભુનું ધ્યાન લાગી જવું એવો એક સીમિત કે મર્યાદિત અર્થને બદલે તેનો વ્યાપક અર્થ પણ કે જે આપણે પ્રભુ મિલન સુધીનો અર્થ છે એ પણ સ્પષ્ટ કરવો મનુષ્ય જીવનની વિવિધ અવસ્થાઓ જેવી કે જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુષુપ્તિ અવસ્થા કે પછી ચોથા પ્રકારની અવસ્થા જેને આપણે અહીંયા ગંગા સતીએ ઉલ્લેખ કર્યો છે તુર્યાઅવસ્થા જેને આપણે ધ્યાન અવસ્થા કહી શકીએ ધ્યાન અવસ્થા પણ કહી શકાય એની સમજ પણ આપણે વિદ્યાર્થીઓને આપવાની છે અજવાળું હવે અજવાળું ગુરુ આજ તમ આવે અજવાળું અને ગુરુબિન કોન બતાવે બાટ જેવા ગુરુનો મહિમા દર્શાવતા અન્ય કવિઓના ભજનોનો સંદર્ભ પણ આપણને એ આપણે એમને આપી શકીએ એટલા માટે જ આપણે વારંવાર સાંભળ્યું છે કે ગુરુ ગોવિંદ દો નો ખડે કિસ્કો લાગુ પાય હં ત્યારે એમ કે છે કે આ ગોવિંદને દર્શન કરનાવનારા કોણ એ તો ગુરુ તો સૌથી પહેલાં ગુરુ જ આપણા માટે પૂજનીય હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આપણે આ ભજનને વ્યવસ્થિત રીતે સમજ્યા મૂલ્યાંકનની રીતે ગુણની રીતે કેવા વૈકલ્પિક પ્રશ્નો એક વાક્યવાળા બે ત્રણ વાક્યવાળા વિસ્તૃત પ્રશ્નો વ્યાકરણની દૃષ્ટિએ સમાનાર્થી વિધાર્થી શબ્દો તળપદા શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગ આ દરેકને આપણે યથાયોગ્ય રીતે સમજ્યા છીએ મને લાગે છે કે આપ સૌને આ કાવ્ય વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે તો આપ સૌને મારા નમસ્કાર Good job.